ओम शांति। वंडरफुल ड्रामा छे अने बाबा पन वंडरफुल छे। जारे आपणे बाबा ना बन्या, बाबा ने ओळख्या, तो इस समय ए पण खबर नथी कि आपणी लाइफ शुं हशे, આપણું ફ્યુચર શું હશે. અને બાબાએ ત્રણે કાળ એટલા સ્પષ્ટ રીતે આપની સામે મૂકી દીધા છે, તો આ લાઈફને એન્જોય કરવાનો એક એક પળ આપણા માટે સુહાવણો છે. આજે એક અનુભવ આપને સંભળાવો અને એના આધારે મને અંદરથી કેટલી ખુશી થાય છે એ પણ તમે અનુભવ કરી શકશો. લગભગ 12-13 વર્ષ પહેલા સાઉથ ઇન્ડિયાના પ્રાંતમાં સેવા માટે જવાનું થયું હતું અને ત્યાં તિરુમલ્લા કરીને એક તીર્થસ્થાન છે જ્યાં તિરુપતિ બાલાજીનું એક મોટું ટેમ્પલ છે. તો ફ્રી પીરિયડમાં ત્યાંના બહેનોએ તમારે ત્યાં ટૂર ગોઠવી દર્શન માટેની. રાજુભાઈ હતા મુરલીવાળા, હું હતો અને બે ચાર બહેનો હતી, એટલે અમે એના લોકલ બહેનો સાથે ગયા. પણ જ્યારે અમે ગાડીમાં બેઠા ત્યારે મને ખબર પડી કે તિરુપતિ બાલાજીના દર્શન માટે 300 રૂપિયાની ટિકિટ લીધી હતી પર પર્સન. એટલે મને થોડું ફીલ થયું કે આ બધી વસ્તુ માટે બાબાના ઘરેથી પૈસા ખર્ચવા ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ થિંગ મને લાગે છે એમ. એટલે મારા થોટ્સ ચાલતા હતા. પછી રાજુભાઈ સાથે મેં શેર કર્યું કે મને આ યોગ્ય નથી લાગી રહ્યું એમ, કે દર્શન માટે પૈસા ખર્ચ કરીને જવાના એમ, અને એ પણ બાબાના ઘરેથી. રાજુભાઈ કે ડ્રામા કો દેખતે ચલો, સાક્ષી હો કે આગે બઢો. તો એ તો થોટ તો ચાલતા જ હોય ને. પણ જ્યારે અમે ઉપર ગયા ત્યારે એક લાંબી, લગભગ હું માનું છું 3.5-3 કિલોમીટર એક લાંબી લાઈન હતી. મેં પૂછ્યું ત્યાંના લોકલ ભાઈને કે આ શેની લાઈન છે, કે આ બધા દર્શન કરવા વાળાની લાઈન છે, કે આટલી હું લાંબી લાઈન, કે હા આ બધા મફતમાં જેને કહેવાય ને ફ્રી ઓફ ચાર્જ જે લાઈન હોય એ લાઈન છે. ત્યારે મને થોડું અંદરથી થયું કે આ 3-4 કિલોમીટર લાઈનમાં જો આપણે ઉભા રહ્યા હોત તો કેટલો ટાઈમ જાત આપણો. એટલે જે બહેનોએ કર્યું ઇટ્સ ઓકે. પછી આગળ ગયા તો આગળ એક હજી નાની લાઈન હતી, પણ કે આ શેની લાઈન છે, કે આ એક લાઈન છે 50 રૂપિયા વાળી, એ લગભગ 1 કિલોમીટર જેટલી હશે. પછી અમે મંદિર પાસે ગયા અને જે 300 રૂપિયાની લાઈન હતી એમાં ગયા, તો એમાં કોઈ વિશેષ લોકો નહોતા. એટલે અમે ચાલતા ગયા ચાલતા ગયા ચાલતા ગયા, પણ એક સમય એવો આવ્યો કે જ્યાં ત્રણને લાઈન ભેગી થાય છે. હવે ત્યાં તો ભીડ થવાની, પછી ત્યાં જોડાવું પડ્યું. તો આઈ થિંક ત્યાંથી અને જ્યાંથી દર્શન કરવાનો જે મંડપ હોય છે, મૂર્તિના દર્શન કરવા જે મંડપમાં જઈ, એ મંડપ સુધી પહોંચતા પહોંચતા અમને 35-40 મિનિટ જેટલો સમય લાગ્યો. અને જેવા અમે મંડપે પહોંચ્યા, એપ્રોક્સ 20-21 સેકન્ડ એટલો જ ટાઈમ, અને પાછળ તો ધક્કો વાગ્યો અને બહાર નીકળ્યા. દર્શન પણ નથી કરી શક્યા. એ સમય મારે એટલા બધા થોટ્સ ચાલ્યા કે 3.5-3 કિલોમીટર લાઈનમાં આઈ થિંક 4 કલાક લાગે, 2 કલાક લાગે, 3 કલાક લાગે, એટલો બધો મહેનત, એટલી બધી થોટ્સ, એનર્જી, જે કંઈ તમે એનો યુઝ કરી રહ્યા છો. અને એ યુઝ કર્યા પછી પણ જો તમને 15-20 સેકન્ડ પણ દર્શન માટે ના મળે તો એને શું કહેવાય? ધીસ ઇઝ ધ વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની. તો જો ભક્તિમાં એવા જડ મૂર્તિ, એક ફિઝિકલ સ્ટેચ્યુ જેને કહી શકાય, એક ટેમ્પલમાં તો મૂર્તિ છે ને,
ફિઝિકલ મૂર્તિ છે, એના દર્શન માટે એટલી બધી મહેનત, એટલું બધું એનર્જી આપવાની, એટલું બધું સમય આપવાનો, અને છતાંય એની સામે લાભ કેટલો? માત્ર 20 to 25 સેકન્ડ. અને આજે મને એ વાતની ખુશી છે કે આજે હું જે કે એક કલાક એવા લોકોની સામે બેઠો છું કે જે ચૈતન્યમાં દેવી દેવતાઓ છે. સમજી રહ્યા છો વાતને? એ જે ખુશી છે ને, હવે એ તો ભક્તિમાંથી જે કર્યું તું, હવે જે ફિલિંગ આવે છે કે આવા દેવી દેવતાઓ સામે હું બેસવાનો છું, ઇટ્સ માય ફોર્ચ્યુન કહી શકાય, ઇટ્સ માય લક. હું સૌભાગ્ય તો નહીં કહેતો, કે હજાર ભાગ્ય નથી કહેતો, લાખ ભાગ્ય નથી કહેતો, પદ્મા પદમ ભાગ્યશાળી કે આવી દેવી દેવતાઓની સામે આજે બેઠવા બેસવાનો છું. અને માત્ર બેસવાનું નથી, એની સાથે જ્ઞાનની ચર્ચા કરવાનું છે. ઇટ્સ માય ફોર્ચ્યુન, ઇટ્સ માય પ્લેઝર. એટલે સેન્ટ ફ્રાન્સિસ્કોના બધા યુએસના જેટલા પણ દેવી દેવતાઓ છે એને હું પહેલા તો દિલથી નમન કરું છું. અને વન્ડરફુલ વાત એ છે કે કલ્પ કલ્પ માટે આ દર્શનના લાભ મને મળશે, એટલે અમારું ફોર્ચ્યુન છે, અમારું પ્લેઝર છે. એટલે થેન્ક્સ ટુ ચંદ્રુબેન, હેમાબેન, વૈશાલીબેન, લિંદુબેન, જેની પણ આ આયોજન માટે મને ચાન્સ મળ્યો. તો હવે આ ખાલી નાનકડી વાત જ્યારે હું ઇમર્જ કરું છું તો એ કેટલી ખુશી થાય છે. આવી ચૈતન્ય હસ્તીઓ, એમાંથી કોઈ મહારાજા બનવા વાળી છે, કોઈ મહારાણી બનવા વાળી છે, દેવી દેવતા બનવા વાળા, 8 ની માળામાં, 108 ની માળામાં, 16,000, આવી જે ભગવાનના નયનોમાં સમાયેલી આત્માઓ છે એની સાથે આજે છું. હું એનું વર્ણન ના કરી શકું ને, એ ખુશી, એ આનંદ. હવે આના જેવું ઊંચું શ્રેષ્ઠ જીવન શું હોઈ શકે? આ સુહામણો શબ્દ પણ આઈ થિંક એ નાનું લાગે છે મને, હે ને? એટલું શ્રેષ્ઠ જીવન જેને આજે હું માણી રહ્યો છું, પળ પળ માણી રહ્યો છું. આજે દુનિયામાં ભય, અશાંતિ, દુઃખ ધીરે ધીરે ગ્રાફ વધતો જઈ રહ્યો છે, અને એની સામે આપણો કયો ગ્રાફ વધી રહ્યો છે? એક ખુશીનો ગ્રાફ, એક આનંદનો ગ્રાફ, જે જેનું કોઈ મેઝરમેન્ટ નથી, હે ને? તો એ દિવસ, આજનો દિવસ, જે દિવસે હું બાબાને મળ્યો, બાબાને ઓળખ્યા, એ દિવસથી અને આજનો દિવસ, એ મારો જે ખુશીનો ગ્રાફ છે એ વધતો જઈ રહ્યો છે, વધતો જઈ રહ્યો છે, વધતો જઈ રહ્યો છે. એટલું ભરપૂરતાનો અનુભવ. તો આવા લાઈફને આપણે શું નામ આપી શકીએ? સ્વામનો શબ્દ એ ટૂંકો શબ્દ છે, હે ને? આ દુનિયામાં જો લોકો ચાર તરફ લાઈન લગાડીને બેઠા છે, તમે જોશો ને લોકોને શું જોઈએ છે? ચાર વસ્તુ જોઈએ છે દરેક આત્મા, કોઈ પણ દેશની હોય, કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જાતિની હોય, એ દરેકે દરેક આત્મા ચાર વસ્તુની પ્યાસી છે, એની તરફ દોટ મૂકી છે. કઈ? નંબર એક રૂપ, રૂપિયા, પદ અને પ્રતિષ્ઠા. રૂપ જોઈએ, હા, સૌંદર્ય, બ્યુટી જોઈએ, એના માટે બ્યુટી પાર્લરમાં જશે, સ્પામાં જશે, અને હવે તો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે બધા, અલગ અલગ થેરપી યુઝ કરે છે, આમ ક્યારેક નેચરો થેરપી, કે ભલે ફલાની થેરપી, ક્યારેક કઈ થેરપી. રૂપની પાછળ, એ શરીરની પાછળ કેટલો ટાઈમ આપી રહ્યા છે? આખો એક ગ્રુપ, એક આખો માહોલ, એનો જે પ્રવાહ છે આખો ચેન્જ થઈ ગયો. બીજું છે રૂપિયાની પાછળ,
કારણ રૂપિયા વગર તો સંસાર ચાલી પણ કઈ રીતે ચાલી? અર્થવ્યવસ્થા વગર તો સેટઅપ જ ના થઈ શકે ને. ભલે નાનકડું ઘર ચલાવવાનું હોય કે આખો દેશ ચલાવવાનું હોય, ઇકોનોમિકલ સેટઅપ સિવાય તો કશું નહીં થાય. એટલે દરેકે દરેક વ્યક્તિ એની પાછળ એ ઇકોનોમિકલ ફાઈનાન્શિયલ સેટઅપ માટે દોડી રહ્યો છે. ત્રીજું છે પદ. પદ એટલે પોસ્ટ, કે હું ઊંચામાં ઊંચા પોસ્ટ સુધી પહોંચું, સારામાં સારા પોસ્ટ સુધી પહોંચું, એના માટે એફર્ટ કરી રહ્યા છે. અને ચોથી વાત છે પ્રતિષ્ઠા, પ્રેસ્ટીજ, સ્ટેટસ. એટલે તમે જે વોટ્સઅપમાં અને એમાં પણ એક સ્ટેટસ શબ્દ વપરાય છે, દરેક જણ આમ પોતાનું સ્ટેટસ આપવા માટે પ્રયત્ન કરે. એટલે જસ્ટ લાઈક લોકો મારી તરફ જુએ, મને ઓળખે, મારા વિચારો જોઈએ, મારી સાંભળે, મને તરફ, એટલે એક અંદરની ફિલિંગ એ હોય છે. આત્માનો સ્વભાવ કહું, આત્માનો સંસ્કાર કહું, કે આત્માની એક ઈચ્છા શક્તિ કહું, અને વન્ડરફુલ એ વાતનું છે કે ભગવાને પણ આ ચાર વસ્તુ આપવા માટે પરમધામ છોડીને આવ્યા. આપણને લક્ષ્ય જ આપ્યું છે લક્ષ્મીનારાયણ બનવાનું. હવે લક્ષ્મીનારાયણ એટલે આ ચાર વસ્તુથી ભરપૂર એ બીજું શું છે? અને આ ચાર વસ્તુને પ્રાપ્ત કરવા માટેની પરમાત્મા એ વિધિ જે બતાવી ને એ વન્ડરફુલ છે. પાછી એવી વિધિ જે વિધિમાં માત્ર ને માત્ર અંદરની ઈચ્છા શક્તિ કાર્ય કરી રહી છે. બેઝ જોઈએ ને બેઝમાં તો માત્ર એક અંદરનો થોટ, અંદરનો એક ઈચ્છા શક્તિ કે નહીં મારે આ બનવાનું છે, ભગવાન મને બનાવવા આવ્યા છે અને મારે આ બનવાનું છે. એના માટે ભગવાને જે વિધિ શીખવાડી એના માટે કોઈ પૈસો સેટઅપ નથી, ફાઇનાન્શિયલ સેટઅપ પણ નથી. ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તો આ ચાર વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, યુવા હોય કે યુવતી હોય, દરેકને આ વસ્તુ પ્રાપ્ત થાય એના માટે બાબા એકદમ સરળ વિધિ શીખવાડી. આ ચાર વસ્તુને પ્રાપ્ત કરવા માટે ચાર વિષયો આપ્યા. કયા ચાર વિષયો આપ્યા? જ્ઞાન, યોગ, ધારણા અને સેવા. હવે રૂપ જોઈતું હોય, રૂપ મીન્સ બ્યુટી, ફિઝિકલ લેવલની બ્યુટી કે પછી સ્પિરિચ્યુઅલ લેવલની બ્યુટી, જો આ બ્યુટી જોઈતી હોય તો તમારે મેડિટેશન કરવું પડે. બાબાએ સુવિધિ શીખવાડી. ઇન્ટરનલ બ્યુટી એટલે વેલ્યુઝ, વર્ચ્યુઝ, પાવર્સ, અને આ પણ બ્યુટી. આમ જોવા જઈએ તો મારા તરફ જો એને કોઈ ના કહે, આપણી પાસે આ ચારેય વસ્તુ નથી અત્યારે. આપણી કોઈ ફિઝિકલ સ્ટેટસ એવું નથી કે લોકો આપણી તરફ આકર્ષિત થાય, પણ મને જો 1000 લોકોની વચ્ચે બેસાડી દે ને તો એ લોકો કહે કે આ વ્યક્તિ કોઈ અલગ છે. આપણી કોઈ બ્યુટી એટલા લેવલની નથી કે લોકો આકર્ષિત થાય, પણ જો 1000 લોકોની વચ્ચે કોઈ બ્રહ્માકુમારી બ્રહ્માકુમારીને બેસાડી દે ને તો એ લોકો એમ કહે કે નહીં, આ 1000માં આ એક વ્યક્તિ છે ને આ થોડી અલગ પડે છે. This is the beauty. એનું જે તેજ, એનું જે ઓરા, એની જે પોઝિટિવ એનર્જી જે ચહેરા ઉપર છલકાય છે એ બાબા આપણને આપી રહ્યા છે. તો આટલું જેના માટે લોકો 5-5 હજાર, 10-10 હજાર, 15-15 હજાર ખર્ચ કરીને બ્યુટી પાર્લરમાં જાય, સ્પામાં જાય, એ બ્યુટી પ્રાપ્ત કરવા માટે. અને એ બ્યુટી પ્રાપ્ત કરવા માટે બાબા એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સિમ્પલ પ્રોસેસ આપણને શીખવાડી. હવે એનાથી સરસ સુહામણું જીવન શું હોઈ શકે?
અંદરની ફિલિંગ્સને હું પોઝિટિવ ફિલિંગ્સને અંદરથી જાગૃત કરું અને એના જે વાઇબ્રેશન્સ, એના જે ઓરા ક્રિએટ થાય છે, ઇટ્સ નોટ ફોર માય ફોર નોટ માય વર્થી, બટ મારી આસપાસના જેટલા લોકો છે એને વાઇબ્રેશન્સ મળે છે, એ ફીલ કરે છે કે કોઈ આ અલગ એનર્જી છે, કોઈ એક અલગ હસ્તી છે, કોઈ અલગ પર્સનાલિટી છે. અને બાબા તો કે છે કે જેટલો તમે યોગ કરશો એટલા હેલ્ધી બનશો. કંચન કાયા શબ્દ વાપરે છે, કંચન કાયા. આપણા બોડીની અંદર બિલિયન ટ્રિલિયન સેલ્સ છે, એ સેલ્સ ચાર્જ ડિસ્ચાર્જ એના આધારે થાય, આપણી થોટ પ્રોસેસ પર. જેટલી આપણી પોઝિટિવિટી હશે, જેટલી આપણી નર્વસ સિસ્ટમની એનર્જી પોઝિટિવ હશે, એ પોઝિટિવ એનર્જી ટોટલી બોડીને મળે અને એ સેલ્સ ચાર્જ થાય. જેટલા ચાર્જ થાય એટલી બોડીની અંદર તેજ દેખાય, ચહેરા ઉપર તેજ, ઝીલ, એન્થુઝિયમ, જેને ઉમંગ, ઉત્સાહ, ખુશી, એ જે લોકો આજ ચહેરાઓ પર લાવવા માટે લાફિંગ ક્લબમાં જાય છે, જોર જોરથી હા 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 હસવાનો બિચારા પ્રયત્ન કરે છે, હસવા માટે પ્રયત્ન કરે, એક્સરસાઇઝ કરે છે, અને અહીંયા તો બાબાની સામે બેઠા, બાબાની સાથે વાતો ચાલુ કરી અને એ ખુશીનો ફુવારો ઇન્ટરનલી આમ ફાઉન્ટેનની જેમ. કેવું જીવન, જે લાફિંગ ક્લબમાં જઈને લાખોના પૈસાથી મેમ્બરશીપ લે છે અને અહીંયા તો ઘરે બેઠા બેઠા અને પાછા ચલો બેસી ના શકો તો સુતા સુતા, બોડી ઠીક નહીં કોઈ વાત નહીં, હા હેન્ડીકેપ છો કોઈ હર્જા નહીં, આમ સુતા સુતા એ પરમધામમાં પહોંચ્યા, સૂક્ષ્મ વતનમાં પહોંચ્યા, સુખધામમાં પહોંચ્યા, કૃષ્ણની સાથે રાસ કર્યો, બાબાની સાથે રાસ કર્યો, એ ખુશી. શું વિધિ શીખવાડી, હે વન્ડરફુલ છે ભગવાન. એવી હતી રૂપિયા, રૂપિયા માટે બાબત શું છે, મુરલી. એક એક બાબાના મહાવાક્યો, એક એક વાક્યોની કિંમત કેટલી છે. જ્યારે દાદીઓ અમને સંભળાવતા કે આપણે જે કઈ જ્ઞાનના ક્લાસીસ ચાલુ કરીએ છીએ તો કોઈ એની માટે ફીસ રાખવાની, દુનિયામાં ફીસ હોય છે ને, કોઈ ટ્રેનિંગ રાખવાની હોય, કઈ ક્લાસીસ રાખવાની, તો ફીસ રાખે, એનો ફોર્મ ભરવો પડે અને પછી ફીસ તમારે જ્યાં સુધી ઓનલાઈન સબમિટ ના કરો ત્યાં સુધી તમને એડમિશન પણ ના મળે. બાબાએ કહે છે નહીં બચ્ચે, યે ભગવાન કા જ્ઞાન હૈ, ઇસ જ્ઞાન કી આપકી કરન્સી સે વેલ્યુ નહીં હો સકતી. બાબાએ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનની સરખામણી આ કરન્સી સાથે ના થાય. તમે લાખ રૂપિયા કરોડ રૂપિયા આપો તો એની વેલ્યુ આ કરન્સી સાથે નથી. એટલે બાબા કહે છે નહીં બચ્ચે, ઇસકી કોઈ ફીસ નહીં રખની હૈ. જ્યારે જ્ઞાન આપવાની વાત આવે, જ્ઞાનનું વેલ્યુ હું ના આપી શકું. હવે એટલું ઊંચું જ્ઞાન, એટલું શ્રેષ્ઠ જ્ઞાન બાબા મને રોજ 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 સંભળાવવા આવે, એ જ્ઞાનને હું આત્મસાત કરું, ધારણ કરું, જીવનને વેલ્યુબલ બનાવું. અને બાબા તો એટલા સુધી કહે છે કે જેટલી જ્ઞાનની પોઈન્ટ તમારા બુદ્ધિમાં ધારણ થશે એટલા જ તમારા તિજોરીમાં રૂપિયા જમા થશે.
વોટ હા રિલેશન વોટ્સ રિલેશન શું વિધિ શીખવાડી ભગવાનનું જ્ઞાન મારા બુદ્ધિમાં આવે અને મારા તિજોરીમાં પૈસા જમા થાય વન્ડરફુલ છે ને આવી વિધિ કોણ શીખવાડે તો એક એક વર્ઝનની વેલ્યુ કેટલી અને ભગવાન કે છે કે તમે જેટલા આ જ્ઞાન રત્નોની બુદ્ધિમાં એબ્સોર્બ કરશો જેટલા તમે ધારણ કરશો જેટલા તમે અંદર ઉતારશો તમારા મહેલો એટલા મોટા 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 થતા જશે અને પછી એક એક હીરા જડતા જશે મિલિયન યર બાબા તો કે છે કે ત્રેતા યુગનો અંતનો રાજા પાસે જેટલી સંપત્તિ હશે ને એટલે અત્યારે જે વર્લ્ડ ના જો પહેલા નંબર નો મિલિયનિયર છે એની પાસે નથી શું કમ્પેરિઝન કરે છે તો ભગવાન મને જે વેલ્યુ શીખવાડી રહ્યા છે મારી વેલ્યુ શીખવાડી રહ્યા છે સમયની વેલ્યુ મને શીખવાડી રહ્યા છે અને એ વેલ્યુ ને શીખતા શીખતા હું વેલ્યુબલ બની જાઉં છું દુનિયામાં બે વાતોનું મોટું જૂઠાણું ચલાવે છે હાઈએસ્ટ જૂઠ જેને કહેવાય ને ટોપેસ્ટ જૂઠ કયું છે ખબર મને ઘણી વાર કોઈ કહે ને તો મને હસવું આવે છે કેમ કારણ કે અહીંયા બાપાએ ચિંતન કરીને બેસાડી દીધું છે બધું સેટ કરી દીધું છે શું મારી પાસે ટાઈમ નથી હું માનું છું એ સૌથી હાઈએસ્ટ જૂઠ છે એનાથી ઊંચું ઊંચું જૂઠ આ દુનિયામાં કાંઈ નથી મારી પાસે ટાઈમ નથી હવે દુનિયામાં નાનામાં નાનું બાળક હોય ને એને પૂછવામાં આવે કે એક દિવસમાં કેટલા અવર્સ હોય તો નાનામાં નાનું બાળક કે છે 24 અવર્સ કેસે ને અમેરિકામાં એક અવર્સ ના કેટલા સેકન્ડ થાય એ કેટલા મિનિટ થાય ભારતમાં તો 60 થાય છે તમારા ત્યાં કેટલા થાય દુનિયામાં ગમે ત્યાં જશો ને તો દરેકને દિવસના 24 અવર્સ જ મળ્યા છે એક સેકન્ડ કોઈને વધારે આપ્યું નથી અને કોઈને ઓછું એ આપ્યું નથી પાછું અને છતાંય હું કહું મારી પાસે ટાઈમ નથી તો ઇટ ઇઝ ટોપેસ્ટ હાઈએસ્ટ જૂઠ કહેવાય ને બાબાએ કહી દીધું કે ભાઈ 8 કલાક માટે તમે ફાઈનાન્શિયલ સેટઅપ માટે વાપરો ને જેટલું દોડવું હોય દોડો 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા જેટલા કમાવા કમાવો 8 કલાકમાં જેટલા કમાવો કમાવો કોઈ બાબાએ આપણને મર્યાદા નથી આપી કે ભાઈ આટલા પૈસા નહીં કમાવો આટલા સમય નહીં 8 કલાકમાં તમે જેટલા કમાવો જેટલું દોડી શકો 8 કલાક ખાવો પીવો મોજ કરો રેસ્ટ કરો બધું જ કરો પણ 8 કલાક 24 માંથી 16 અવર્સ માઇનસ કરીને જે 8 કલાક વધે છે એ 8 કલાક માત્ર ને માત્ર સોલ માટે વાપરો દુનિયાના કલ્યાણ માટે વાપરો વોટ ઇઝ અ ટ્રીક વોટ ઇઝ અ મેનેજમેન્ટ વન્ડરફુલ છે પછી બીજું જૂઠાણું શું છે મારો ટાઈમ પાસ થતો જ નથી ટાઈમ પાસ જ થતો નથી અરે ભાઈ આખું સતયુગ જતું રહ્યું સતયુગ પછી ત્રેતાયુગ જતું રહ્યું ત્રેતા પછી દ્વાપર દ્વાપર પછી આખું કલયુગ હવે પૂરું થવા આવ્યું તો એ કે છે ટાઈમ પાસ થતો નથી આખો ટાઈમ પાસ થઈ ગયો આખી બોડી મારી 25 ઓર્સ 30 યર ઓલ્ડ 50 યર ઓલ્ડ આટલા 50 વર્ષ તો બોડીને ખતમ કરી નાખ્યા છતાંય આપણે કહીએ ટાઈમ પાસ થતો નથી ટાઈમ પાસ થાય છે એ કોઈની વાટ જ નથી જોઈ રહ્યો
પણ હું હજી એ શીખી નથી શકી રહ્યો કે ટાઈમની સાથે મારે કઈ રીતે મેનેજ કરવું. અને બાબાએ અમૃત વેલાથી લઈ રાત્રે સૂતા સુધીની આખું મેનેજમેન્ટ. લોકોએ જો સોફા સેટ વિકસાવી દીધા, ડાઇનિંગ સેટ વિકસાવી દીધા, વિડીયો સેટ વિકસાવી દીધા, ઓડિયો સેટ વિકસાવી દીધા, કેટલા કેટલા જ્વેલરીના સેટ વિકસાવી દીધા, બ્યુટી પાર્લરના સેટ વિકસાવી દીધા, બધાને સેટ કરી દીધું, માઇન્ડને અપસેટ કરી નાખ્યું. અને ભગવાને પહેલામાં પહેલું એક શીખવાડ્યું, બધું અપસેટ થાય ચિંતા ના કરશો, માઇન્ડને સેટ રાખજો. જેનું માઇન્ડ સેટ એનું આખું સેટ. વન્ડરફુલ. તો સમજે, રૂપ અને રૂપિયા માટે જ્ઞાન અને યોગ, ધીસ ઇઝ ધ બેઝ ઓફ બ્રાહ્મણ જીવન. આ મારા સુહામણા જીવનના પાયા છે. નામ છે બ્રાહ્મણ. બ્રાહ્મણ, બ્રાહ્મણ શબ્દ બ્રહ્મા પરથી બાબાએ ક્રિએટ કર્યો છે. તો બ્રહ્મા શું છે? બ્રહ્મા કોઈ દાદા લેખરાજ નથી. દાદા લેખરાજની તો આ બોડી છે, પણ એની અંદર જે આવે છે ને, કોણ? જે પરમ ધામ થી જેના માટે આપણે, મને ખબર નહીં તમે ભણ્યા કે નહીં ભણ્યા, ઇન્ડિયામાં તો બાળપણથી એક ભજન શીખવાડવામાં આવે, એક શ્લોક શીખવાડવામાં આવે, ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખાતો. આ બાળપણથી ભારતમાં શીખવાડેલું છે, તું માત પિતા હમ બાલક તેરે. તો એ બ્રહ્મમાં રહેવા વાળો જ્યારે બોડીમાં એન્ટર કરે છે, અને એન્ટર કરીને માનો પાર્ટ પ્લે કરે છે, મધરનો પાર્ટ પ્લે કરે છે, માટે એનું નામ બ્રહ્મા છે. બાકી તો દાદા લેખરાજ હતા, પણ દાદા લેખરાજે જે બોડી આપી, જે બ્રહ્મમાં રહેવા વાળો એ આવીને મધરનો પાર્ટ પ્લે કરવા માટે બોડી આપી, અને એ બોડીને નામ આપ્યું બ્રહ્મા, અને બ્રહ્મા પરથી નામ પડ્યું બ્રાહ્મણ. પણ બ્રાહ્મણને જો સરખી રીતે એનો જે સંધિ છોડવામાં આવે તો નામ છે બ્રહદ અને મન. બ્રહદ મીન્સ બ્રોડ માઇન્ડેડ, ઓપન હાર્ટેડ. બ્રાહ્મણનું ડેઝિગ્નેશન જ છે બ્રોડ માઇન્ડેડ. દેર ઇઝ નો લિમિટેશન. બેહદ શબ્દો વાપરે છે બાદમાં, બેહદ. દેર ઇઝ નો બાઉન્ડ્રીઝ, દેર ઇઝ નો લિમિટેશન. ના ધર્મના લિમિટેશન, ના જાતિના લિમિટેશન, ના રાષ્ટ્રના લિમિટેશન, ના બાઉન્ડ્રીઝ, ના બોર્ડર. આઉટ ઓફ બોક્સ. અને ત્યારે જ પોસિબલ છે જ્યારે મારા જીવનની અંદર આ બે વાતોને હું સ્થાન આપું છું. કારણ કે જ્ઞાન એ બુદ્ધિનો ખોરાક છે. જેટલી પોઝિટિવિટી અંદર આવશે બાબાના મુરલીના આધારે, એટલું મારું માઇન્ડ બ્રોડ લેવલ પર ડેવલપ થશે. અને જેટલું હું બ્રોડ લેવલ પર મારું માઇન્ડ ડેવલપ કરીશ, તો આ બધી જે પરિસ્થિતિઓ છે, આ સમસ્યાઓ છે, આ જે હર્ડલ્સ છે, એ મારા માટે રમતની વાત મહેસૂસ થશે. જસ્ટ લાઈક પ્લે ગેમ્સ, હે ને, જેમ આ પિક્ચર થિયેટરમાં જોઈએ છે, કેવું લાગે છે, ફાઇટિંગ થાય, લવ સીન થાય, બધું થાય, પણ એન્જોય, અહીંયા ડિસ્ટર્બ ના થાય. પછી ત્રીજી વાત આવે છે પ્રતિષ્ઠાની, સ્ટેટસ ને, પ્રેસ્ટીજ ને. તો બાબાએ આપણને શીખવાડ્યું એ સ્ટેટસ શેનાથી ડેવલપ થાય?
પ્યુરિટી ની ધારણાથી, વેલ્યુઝ ની ધારણાથી. જેટલી જેટલી વેલ્યુઝ મારા જીવનમાં ડેવલપ થશે, મારા જીવનમાં જેટલી પ્યુરિટી ડેવલપ થશે, એટલી મારી પ્રેસ્ટીજ ડેવલપ થવાની છે, મારી પર્સનાલિટી ડેવલપ થવાની છે, મારું સ્ટેટસ ડેવલપ થવાનું છે. એટલે ભારતમાં તો કેટલાક મંદિરો બન્યા છે, પણ દરેક મંદિરનું પોતાનું સ્ટેટસ છે. એક નાના નાના ગલીઓમાં પણ નાના નાના મંદિરો બને, ત્યાં સવાર સાંજ માત્ર એક નાનકડું દીપક પ્રગટાવવામાં આવે, એ મંદિર છે. પણ એ નાનું મંદિર છે અને એમાં માત્ર સવાર સાંજ ખાલી દીપક પ્રગટાવવામાં આવે, ત્યાં પૂજા આરતી વિધિ વિધાન કઈ નથી થતું. છે તો મંદિર, અનેક છે, અંબાજીનું મંદિર, વૈષ્ણોદેવીનું મંદિર, તિરુપતિ બાલાજીનું મંદિર, નાથદ્વારાનું મંદિર, દ્વારકાધીશનું મંદિર, જગન્નાથપુરીનું મંદિર. આ જે મંદિરો, તેનું સ્ટેટસ તમે જો કે એને દર્શન કરવા માટે ચાર ચાર કલાક આપવા પડે, એની પૂજાની વિધિ માટે કેટલો એની વિધિવત એની પ્રોસેસ છે, એને નવડાવવાની, એમના ડ્રેસીસ ચેન્જ કરવાની, એને ભોગ લગાડવાની, એને સોડાવવાની, દરેક કર્મની એક પ્રોસેસ છે, એક વિધિ છે. તો એ પણ એક સ્ટેટસ છે ને, એ પણ એક પ્રેસ્ટીજ છે ને. તો એ સેના આધારે ડેવલપ થઈ, એ સેના આધારે એમને મળ્યું? તો ભગવાન કે છે કે જે આત્માએ મારા પાસેથી જેટલી પ્યુરિટી લીધી, મારા પાસેથી જેટલા વેલ્યુઝ લીધા અને એને પોતાની પર્સનાલિટી ડેવલપ કરી, એના આધારે એની એનર્જી, એના જે ઓરા છે, એ ઓરા એટલા લોકો સુધી પહોંચ્યા અને એ લોકો એને ફીલ કરે છે અને એ જે ફીલિંગ છે એ આત્માની અંદર છપાઈ જાય છે, આત્માની અંદર એ સ્ટોર થાય અને પછી જ્યારે આત્મા નેક્સ્ટ જન્મમાં આવે તો એ એનર્જી એક્ટિવેટ થાય પ્રેમના સ્વરૂપમાં, રિસ્પેક્ટના સ્વરૂપમાં, રિગાર્ડના સ્વરૂપમાં. એટલે જે ભાઈ બહેનોને રિગાર્ડ મળે છે, રિસ્પેક્ટ મળે છે, એ એનર્જી સ્ટોર થયેલી છે એમના હૃદયમાં. પર્સનાલિટી, વોટ ઇઝ ધ પર્સનાલિટી? પર્સનાલિટી કોઈ તમે કેવા દેખાવ છો એ પર્સનાલિટી નથી, તમારો એટીટ્યુડ કેવો છે, તમારો વ્યવહાર કેવો છે, એ પર્સનાલિટી છે. તમારા કનેક્શનના રિલેશનમાં જે લોકો આવે છે, એ લોકોની સામે તમે કયા એટીટ્યુડ છે એને મળો છો, કયા વ્યવહારની સાથે ડીલ કરો છો, એનો જે છાપ છે એ છાપ એના દિલમાં છપાઈ જાય અને એના આધારે તમારી પ્રેસ્ટીજ ક્રિએટ થાય, એક રિગાર્ડ ક્રિએટ થાય. તો એ ધારણાથી થાય. વેલ્યુએબલ જીવન, તમારું જીવન કેટલું વેલ્યુએબલ છે, તમારા જીવનની અંદર તમે કેટલું ધારણ કર્યું છે એના આધારે. અને પછી ચોથી વાત આપી બાબાએ, શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પોસ્ટ પોઝિશન, હા, પોસ્ટ લેવા માટે સેવા. બાબા કહે છે કે જીતના સર્વિસેબલ ઉતના ઉચ્ચ પદ કા અધિકારી. તો ચાર વિષયો, આ ચાર પ્રાપ્તિઓ માટેના બાબાએ સિસ્ટમ ડેવલપ કરી આપી અને એ સિસ્ટમના આધારે સતયુગી સિસ્ટમ ડેવલપ થવાની છે. કારણ કે બાબા આજે અત્યારે દુનિયામાં જે સિસ્ટમ છે એ બધા ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ છે, એને અનેક મત. તો બાબા પણ એ લક્ષ્મી નારાયણ બનાવવા માંગે છે, એટલું જીવન શ્રેષ્ઠ ઊંચું બનાવવા માંગે છે. તો આના બેસમાં ચાર વિષયો છે જેનાથી મને રૂપી મળે, રૂપિયાઈ મળે, પોસ્ટ મળે અને પોઝિશન. તો આવી વિધિ, આવું જીવન કોને મળવાનું છે? દુનિયામાં તો કેટલી બધી મહેનત કર્યા પછી પણ
જે સફળતાની જે પ્રાપ્તિની અનુભૂતિ એ ઈચ્છે છે નથી કરી શકતા, એ વાત આપણે પળે પળ એને એન્જોય કરી રહ્યા છે, એ સુખની અનુભૂતિ કરી રહ્યા છે, એ શાંતિની અનુભૂતિ કરી રહ્યા છે, એ પ્રેમની અનુભૂતિ કરી રહ્યા છે. એટલું બેહદનો પરિવાર, કોઈ લિમિટ નથી. હું ઇન્ડિયામાં, તમે બધા યુએસમાં, જયારે મળીએ છીએ તો કેટલી ખુશી થાય. ના હું તમને ઓળખું છું ફિઝિકલી, ના હું તમે મને ઓળખો છો, પણ નામ પડ્યું નહીં, કોઈ ભાઈ છે જોડાવાના, ચલો જોડાઈ જાય. એ જે અંદરની ભાવના જાગૃત થઈ, અંદરનો પ્રેમ જાગૃત થયો, અંદરનો એક એટ્રેક્શન જેને કહી શકે, ફિઝિકલ નહીં પણ એક સ્પિરિચ્યુઅલ, એક ફેમિલિયર એટ્રેક્શન, એ જે જાગૃત થયું એ શું કે છે? એ પ્રાપ્તિ નહીં તો શું છે? તો જીવન કોને મળે? મને યાદ છે લગભગ 4-5 વર્ષ પહેલાની વાત છે, મારો મિત્ર એ સંન્યાસી છે, એ મને જસ્ટ ટ્રેમાં મળી ગયા હતા ને વાત કરે, અરે વિવેક તું પણ કે હા, મેં તને ઓળખ્યા નહીં, કારણ કે કોઈ એનો તો ગેરુઆ કપડા ને બધા પહેરેલા હતા, દાઢી બીડી વધારેલી હતી, કઈ મને ફિઝિકલ ઓળખી નહીં શક્યો, પણ અવાજથી મને થોડું લાગ્યું કે એને ઓળખું છું. તો કે તું બ્રહ્મા બેચ જોયો? અને બેચ તો બ્રહ્માકુમારી માં ક્યાં? અરે યાર હેડ્સ ઓફ. અને વંડર લાગ્યું કે યાર તું સંન્યાસી છો, તે આટલું મોટું ત્યાગ કર્યો છે, સંસારનો ત્યાગ કર્યો, પરિવારનો ત્યાગ કર્યો, અને એ મને હેડ્સ ઓફ કરે એટલે વંડર મને થોડું આમ છાતી છપ્પની થઈ જાય ને એવું અનુભવ થયો કે આટલી મોટી હસ્તી જેના પગે લોકો લાગતા હોય, જેને પૂજા કરતા હોય, જેને દર્શન માટે લાય, એ વ્યક્તિ મને કે યુ આર ગ્રેટ હેડ્સ ઓફ, તો આપણને અંદરથી ફિલિંગ થાય. મેં પૂછ્યું, પછી મેં રીઝન જાણ્યું કે શું છે રીઝન. તો એ કે વિવેકભાઈ અમારી લાઈફ કેવું છે ખબર, અમે સંન્યાસી તો થઈ ગયા, પરિવાર તો છોડી દીધો, બધું છોડી દીધું, પણ બ્રહ્મા કુમારી એક વન્ડરફુલ ઓર્ગેનાઇઝેશન છે જ્યાં બહેનો અને ભાઈઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે તો સ્ત્રીઓનું મોડું પણ નથી જોઈ શકતા, અમારી સામે તો બહેનો આવી જ ના શકે, આવે તો એ દૂર બેઠે. તો જયારે આ વાત સાંભળીને તો આપણે તો આબાના જ્ઞાની બાળકો એટલે તો અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગયા તરત, અને આપણે તો એક ચાન્સ શોધતા હોઈએ જે ખુશી ડેવલપ કરવાના. હવે કોઈ વ્યક્તિ આપણને આવું ઇનપુટ આપે તો નેચરલ છે કે આ પિક્ચરની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય, અને પછી ચરમસીમાએ પહોંચે અને ભગવાનને આપણે કહીએ કે થેન્ક્સ બાબા, તું મને કેટલું શ્રેષ્ઠ જીવન આપ્યું, ત્યાં સુધી પહોંચી જાય. તો બાબાએ આપણને ડ્રેસ ચેન્જ નથી કરાવડાવ્યા, હે ને, પરિવાર છોડવાની વાત નથી કરી, બિઝનેસ છોડવાની વાત નથી કરી. બાબાએ શું કહ્યું? ગ્રહસ્થ જીવનમાં રહો, બિઝનેસ સંભાળો, ખાઓ પીઓ, દેશ વિદેશમાં જ્યાં ફરવાનું કરવું હોય ફરો, પણ ક્યાં સેટ કરવાની વાત? અહીંયા એટીટ્યુડ સેટ કરવાનું. જો બધો સંસાર છોડ્યા પછી પણ, પરિવારને છોડ્યા પછી પણ, જો અહીંયા ફિઝિકલ લેવલ ઉપર ડિસ્ટ્રોઈંગ હશે, અહીંયા ડિસ્ટર્બન્સ હશે, તો આત્માનું કલ્યાણ શું કરી શકવાનું છે? કારણ કે હજી ફિઝિકલ લેવલ પર અટકાયો છે, એ બેન છે ને આ ભાઈ છે, એ ફિમેલ છે ને આ મેલ છે, એ બોડીમાં જ હજી ફસાયેલા છે. અને બાબાએ તો પહેલા દિવસે આપણને કહી દીધું કે યુ આર નોટ બોડી, પેલા અહીંયાથી બહાર નીકળ. અને બાબાએ ખાલી આટલું જ્ઞાન નહીં આપ્યું કે અહીંયાથી બહાર નીકળ, બાબાએ કહ્યું, શું કહ્યું? બચપન કે દિન ભૂલા ન દેના, આજ ખુશી કલ રૂલા ન દેના. એટલે કે બેટા પહેલા જે 2 દિવસ છે ને એ ક્યારે ભૂલીશ નહીં, પહેલા 2 દિવસ, આ જીવનના પહેલા 2 દિવસ
તું જે દિવસે ભૂલી જઈશ ને સમજી લેજો તો દુઃખી થવાનો છું. તો શું પહેલો દિવસ કે હું આત્મા છું એ ના ભૂલીશ, અને બીજું કે મારો બાપ કોણ છે એ નહીં ભૂલીશ. આ બાળપણના બે દિવસ જેને કહેવાય ને પારણાના હોસ્પિટલના બે દિવસ છે આપણા, આ બે દિવસ ક્યારે નહીં ભૂલવાના. જો આ લાઈફને સુહામણું બનાવવાનું હોય, આ લાઈફને એન્જોય કરવાનું હોય, તો આ બે દિવસ બચપન કે દો દિન કભી નહીં ભૂલા. ભૂલ્યા એટલે રોયા કે હું આત્મા છું. અને કેવી આત્મા પાછા? કોઈ સાધારણ આત્મા થોડી છું, ભગવાનના દિલમાં બેઠેલી આત્મા છું, ભગવાનના નયનોમાં સમાયેલી આત્મા છું. જે આખી દુનિયાનો રચયિતા છે એ મારો બાપ છે. મારો બાપ કોઈ સાધારણ થોડી છે. જે આખી દુનિયાને ચલાવી રહ્યો છે, આખી દુનિયાનો ક્રિએટર છે, જે આખી દુનિયાનો તારણહાર છે, આખી દુનિયાનો પાલનહાર છે, એ મારો બાપ છે. ના, એક ગામડાનો સરપંચ હોય ને, એ સરપંચનો દીકરો હોય ને, એને એટલો નશો હોય. એટલે આ તારું જે કામ હોય કેજે, હું કરી દઈશ. હે, કેટલો નશો હોય એને. મારો બાપ સરપંચ છે, કોઈ કામ કે તો મને કેજે, તને 7-12 નું ઉતારો ને, હું તને એમને એમ કાઢીને આપી દઈશ. એક નાનકડા ગામડાનું સરપંચ, એને આટલો નશો હોય. અને મારો નશો તો કેવો નશો છે? કોઈ લિમિટ છે નશાને? આખી દુનિયાનો બાપ, આખી દુનિયાનો ક્રિએટર, આખી દુનિયાનો તારણહાર, આખી દુનિયાનો લિબરેટર, એ મારો બાપ છે. આ બાળપણના બે દિવસ ક્યારેય નહીં. આટલું શ્રેષ્ઠ જીવન આપણને મળ્યું, આટલું ઉમંગ ઉત્સાહ વાળું જીવન આપણને મળ્યું, વન્ડરફુલ છે. વન્ડરફુલ એટલે એની કોઈની સાથે આપણે સરખામણી ના કરી શકીએ. તો આજે તમારા ત્યાં તો મંગળવાર છે, અમારા ત્યાં બુધવાર છે, હે ને? અને ભારતમાં તો મંગળવાર એટલે હનુમાનનો દિવસ, અને બુધવાર એટલે ગણપતિનો દિવસ. હે, હનુમાન એટલે પાવરફુલ, શક્તિશાળી, અને ગણપતિ એટલે, અહીંયા તો ગણપતિના ખૂબ ધૂમધામથી 10 દિવસ. ગણપતિનો વાર તો મંગળવાર નહીં, અમારા બોમ્બેમાં તો મંગળવાર હોય. જનરલી મંગળવાર હનુમાન નો દિવસ, અને બુધવાર, હા, અને ખાસ કરીને મંગળ ચોથ આવે ને, મંગળ ચોથ આવે ને, ગણેશજી ના માટે વપરાય જનરલી મોસ્ટ ઓફ. પણ પાછા દરેક મંદિરમાં અલગ અલગ સિસ્ટમ હોય, જેમ બહુચરાજીમાં ચૈત્રી પૂનમ નો ઇમ્પોર્ટન્ટ હોય, પછી અંબાજીમાં ભાદરવ પૂનમ નો ઇમ્પોર્ટન્ટ હોય, એટલે પાછા દિવસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસો હોય. પછી સેટરડે પણ હનુમાનજી અને શનિદેવ માટે વપરાય છે, ગુરુવાર છે તો ગુરુ માટે વપરાય, સોમવાર છે તો શિવજી માટે વપરાય. એટલે અલગ અલગ દિવસોનો અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. પણ બનતા સુધી જોઈએ કે બુધવાર જે છે બુદ્ધિદાતા ગણપતિ અને સરસ્વતી માટે, આ બે દિવસો છે. શુક્રવાર સંતોષી માતા છે. એટલે જે પણ હોય, ચલો આપણે ગણપતિનો દિવસ તમારો મંગળવાર ગણી લઈએ. તો બંને બાબાના એવા બાળકોની યાદગાર, ગણપતિ કહો પછી હનુમાન કહો. હનુમાને શું કર્યું? માત્ર ને માત્ર બાબાને દિલમાં બેસાડે, રામને દિલમાં બેસાડે. પોતે તો પોતાની શક્તિઓ ભૂલી ગયો હતો. રામાયણ બતાવે છે ને
બાળપણની એની અંદર એટલી બધી શક્તિ હતી કે ઉડી શકતા હતા. સૂરજને ખાવા માટે એ ગયા અને પછી બધાને દોડધામ થઈને બધાએ પછી એને નીચે ઉતારે એની શક્તિ બધી લઈ લીધી. એટલે એવું બધી વાર્તાઓ છે, દંતકથાઓ છે. તો આપણે પણ બાબાના બાળકો હંમેશા ઉડતી કલાનો અનુભવ કરવા વાળા, અને દ્વાપર યુગથી ધીરે 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 શક્તિઓ ખતમ થતી ગઈ અને આજે એટલા શક્તિહીન મહેસૂસ કરતા હતા, નો મેન્ટલ, નો ફિઝિકલ, નો ફાઇનાન્શિયલ, એકદમ હતાશ, નિરાશ. અને બાબાએ આપણને યાદ અપાવી કે તમે જ કલ્પ પહેલા વાલા, તમે જ આ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી હતી, તમે જ માયા જીત બન્યા હતા. અને એ યાદ અપાવી 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 આપણની અંદર અંદરની એનર્જીને ડેવલપ કરી અને આપણને મહાવીર બનાવી દીધા. ગણપતિ માટે કહેવાય છે કે એમના બે પત્ની હતા, રિદ્ધિ અને સિદ્ધિ, અને એમને બે દીકરા હતા, ક્ષેમ અને લાભ. તો બાબાએ આપણને ગણપતિ બનાવી દીધા. ગણપતિ બનાવી દીધા એટલે પેલા તો આ મસ્તકને ઉડાડ્યું, જે બોડી કોન્શિયસ વાળું હતું, જે નાની નાની વાતોમાં દલીલ કરતા હતા, નાની નાની વાતોમાં આર્ગ્યુ કરતા હતા, એવું બુદ્ધિને પેલા ખતમ કરી અને જ્ઞાન યુક્ત બુદ્ધિને આપણી અંદર પૈસા બુદ્ધિને ડેવલપ કરી અને વરદાન આપ્યું દિવ્ય બુદ્ધિ, ભવ ડિવાઇન ઇન્ટેલેક્ટ. દરેક વાતનો, કોઈ પરિસ્થિતિ બી આપણી સામે આવી જાય ને તો આપણે એમ જ વિચારીએ કે એમાં મને શું ફાયદો થવાનો, કોઈ સ્વભાવ સંસ્કાર નો ટકરાવ થાય તોય મને એમ થાય કે એમાં મને શું ફાયદો, ચલો હિસાબ કિતાબ પૂરો. એક સમય એવો હતો કે કોઈ આપણને થોડું ઊંચા અવાજે બોલી જાય તો મારો ટેમ્પર વધી જતો હતો, અને અત્યારે કોઈ ઊંચા અવાજે બોલો તો આપણે આમ જોઈએ હસીએ છીએ, વાહ મારો એક હિસાબ કિતાબ ચૂકતું થાય છે, થેન્ક યુ બાબા, થેન્ક યુ ડ્રામા, વન્ડરફુલ. સિચ્યુએશન એ જ છે, માણસો એ જ છે, આપણી સર્કલમાં જે લોકો છો એ જ છે. અહીંયા ચેન્જ થઈ ગયું તો બાબાએ પહેલા બુદ્ધિનું પરિવર્તન કરાવ્યું, પછી બીજું આંખોનું પરિવર્તન કરાવ્યું, ઝીણી આંખો કરી દીધી. દરેક વાતને ડિસ્ક્રિમિનેટ કરીએ છીએ, જ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, એમાં કલ્યાણ શું છે એ શોધીએ છીએ. આ વ્યક્તિને મારા પાસેથી શું જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રેમ જોઈએ છે એ શોધીએ છીએ. પેલા હેટ કરતા હતા, પેલા જેલસી આવતી હતી, હવે જે વ્યક્તિ આપણા કનેક્શનમાં આવે આપણને એમ થાય છે એને શું નહીં આપવું, એને બાબાનો પ્રેમ આપી દઉં, એને સુખ આપી દઉં, એને ખુશી આપી દઉં. બિચારો થાકેલો છે, બિચારો શબ્દ આવે છે, આખું ચેન્જ થઈ ગયું. પેટ મોટું કરી નાખ્યું, પેલા તો પેટમાં તો વાતો ટકતી નથી, અત્યારે તો આખી દુનિયાની વાતો ટકાવી દઈએ, સમાવી દઈએ છીએ. હવે મને કહો કે જેનું આખું માથું ચેન્જ થઈ ગયું હોય, કાન સુપડા જેવા બનાવી દીધા, કાન સુપડા જેવા બનાવી દીધા, સુપડા મીન્સ સુપડું હોય ને, સુપડું શું કરે, અનાજને સાફ કરે, જે હલકો કચરો એને ઉડાડી દે અને જે ભારે હોય એને પાછળ મૂકી દે. તો આપણે પણ એવી નેગેટિવ વાતો જે કાનમાં આવે, જે આપણને લાગે ઇટ્સ નોટ વર્ધી, એને બહાર જ નાખી દઈએ, એના અંદર જવા જ ના દઈએ. તો કાન સુપડા જેવા કરી દીધા, પેટ મોટું કરી દીધું, માથું મોટું કરી દીધું, આંખો ઝીણી કરી દીધી. હવે મને કયો, જેના બુદ્ધિમાં વિવેક આવી ગયો, જેની આંખોમાં ડિસ્ક્રિમિનેટની પાવર આવી ગઈ, ડિસિઝન પાવર આવી ગઈ, એડજસ્ટમેન્ટની પાવર આવી ગઈ, વિડ્રોલ કરવાની પાવર આવી ગઈ, એની પાસે બે બૈરીઓ હશે કે નહીં હોય, રિદ્ધિ સિદ્ધિ હોય કે ના હોય. રિદ્ધિ મીન્સ વોટ, પાવર્સ. સિદ્ધિ મીન્સ વોટ, સક્સેસ, સફળતા. તો ભગવાને જન્મતાની સાથે આપણે ગણેશ બનાવી દીધા,
અને બંને બાજુ રિદ્ધિ સિદ્ધિ ઉભા કરી દીધા. હવે જેની પાસે રિદ્ધિ અને સિદ્ધિ હોય એને ક્ષેમ અને લાભ તો ઓટોમેટિક મળવાનો. અત્યારે ગેટ વન બાય વન, બાય વન ગેટ વન બધી આવે છે ને, બાય વન ફ્રી, હા ગેટ વન ફ્રી. તો જેવા આ ચાર પાંચ શક્તિઓ આપણા જીવનમાં ધારણ થઈ જાય, રિદ્ધિ સિદ્ધિની સાથે લાભ અને ક્ષેમ બધું જ છે. ક્ષેમ એટલે મંગળ, કલ્યાણ, અપ્રાપ્ત વસ્તુ કોઈ નથી. તો એટલું શ્રેષ્ઠ જીવન આપણે તો માત્ર આરતી પૂજા અર્ચના કરીને મનને મનાવતા હતા, અત્યારે જીવનને માણીએ છીએ. એ શ્રેષ્ઠ જીવનને માણીએ છીએ. તો એટલું સોહામણું જીવન, એટલું શ્રેષ્ઠ જીવન જ્યાં ડગલે અને પગલે પદ્મોની પ્રાપ્તિ છે, ખુશી છે. તો આવા જીવન માટે આપણે શું કહી શકીએ? નો વર્ડ્સ એટ ઓલ. માત્ર અને માત્ર ખુશી, ખુશી અને ખુશી. ઓકે, આજે હું આવા સમયે તમને મળ્યો છું. ચૈત્રીનો નવરાત્રીનો સમય છે, ગણપતિનો દિવસ, હનુમાનનો દિવસ. એવા દિવસે બધા શિવ શક્તિઓ, હનુમાન, ગણેશ જેટલા પણ અહીંયા જોડાયા છે બધાને હું દિલથી નમન કરું છું, થેન્ક્સ કહું છું. અને આજે હું ચાર વસ્તુ તમને કહેવાય ને ગિફ્ટ આપવી જોઈએ જ્યારે મળીએ છીએ. આ તો એક જીવનની આપણી લાઈફસ્ટાઈલની કેટલી ચર્ચાઓ કરી, પણ બાબાએ આપણને એક વિધિ શીખવાડી કે જ્યારે પણ કોઈને મળો તો એક એવી ગિફ્ટ આપી દો, ભલે નાની ગિફ્ટ હોય, અને ગિફ્ટ એવી હોય કે જેનાથી ખુશી મળે. આ જ્ઞાન ચર્ચાઓ તો આપણે કરી, એનાથી તો પ્રાપ્તિઓ થઈ જ છે, પણ કેટલાક એવા મને સાંભળવા મળ્યું છે કે કેટલાક છેલ્લા 8-9 મહિનાથી જ બાબાના બાળકો બન્યા છે, જોડાયા છે, એમના માટે હું ખાસ ગિફ્ટ આપું છું. આમ તો સૌ રાખવાના જ છો. એ ગિફ્ટ છે ચાર વર્ડ્સની, ચાર શબ્દો. જો આટલા ચાર શબ્દો પણ તમે જીવનમાં શણગારીને મૂકશો, એ રત્નો છે. જેમ કે ગિફ્ટ હોય એને આપણે સરસ રીતે આપણે રોજ સાફ કરીએ, એને શોકેસમાં રાખીએ, એને જોઈએ અને એન્જોય કરીએ, એવી જગ્યાએ રાખીએ કે જેનાથી આપણનો એ હોલમાં સારું દેખાય, હા એકદમ સુસજ્જ કરીને રાખીએ. તો એવા ચાર રત્નો આજે હું આપને ગિફ્ટ તરીકે આપું છું. પહેલો ગિફ્ટ છે ભગવાન, બીજો ગિફ્ટ છે ભાગ્ય, ત્રીજો ગિફ્ટ છે ભાવિ, અને ચોથો ગિફ્ટ છે ભાવના. આ ચાર જ્ઞાન રત્નો કહો, ગિફ્ટ કહો, જે તમને લાગતું હોય, આ ચાર જે દાદીઓએ મને આપ્યા છે. આજ મને એટલી ખુશી થાય છે, આજ નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, ગણેશજીનો દિવસ છે, હનુમાનજીનો દિવસ છે. તો આવા શિવ શક્તિઓને, હનુમાનજીઓને, ગણેશજીઓને બધાને આ ચાર રત્નોની ગિફ્ટ આપું છું. તો એને કઈ રીતે શણગારશો? શણગાર તો રાખશો, ગિફ્ટ હોય એટલે શોકેસમાં રાખવી પડે. તો ભાવનાની, ભગવાનની સાથે ટ્રસ્ટ. ગમે થઈ જાય, ગમે થઈ જાય, આખી દુનિયા ઉલટી થઈ જાય, આખી દુનિયા અગેન્સ્ટમાં આવી જાય, પણ ભગવાન માટેનો ટ્રસ્ટ ક્યારે પણ ખોવો નહીં જોઈએ. ભગવાનમાં નિશ્ચય, જે મેં પહેલા પણ વાત કરી કે કોણ છે ભગવાન? મારો બાપ છે, મારી માં છે, મારો ગુરુ છે, મારો લિબરેટર છે, મારો સાથી છે, મારો સાજન છે, એની છત્રછાયામાં હું છું. દુનિયાનું એ જે થવાનું એ થાય, પણ ભગવાને મારી આંગળી ઝાલી છે, મારો હાથ પકડ્યો છે,
ભગવાને મારું જીવન બનાવવા માટે, મને ઊંચું બનાવવા માટે મને ગોદમાં લીધું છે. પેલો છે ભગવાન. હા, રિપીટ કરું છું, તો ભગવાનમાં નિશ્ચય. બીજું છે ભાગ્ય. ભાગ્ય શું છે? ભાગ્યને એક્સેપ્ટ કરતા શીખો. ક્યારેક દાળ રોટલી પણ ખાવી પડશે, ક્યારેક છાશ રોટલો પણ ખાવો પડશે, ખાલી માત્ર બ્રેડમાં ચટણી લગાડીને ખાવી પડશે, તો ક્યારેક 56 પ્રકારની મીઠાઈ ખાવી પડશે. આ ભાગ્ય, ભાગ્યને એક્સેપ્ટ કરો. હા, સારું મળ્યું તો ખુશ થયા, અને થોડું કંઈક મળ્યું તો દુઃખી થઈ ગયા. નહીં, ઇટ્સ નોટ અવર લાઈફ. બ્રાહ્મણ જીવન આ લાઈફ નથી. કારણ કે બાબા આપણે કહી દીધું કે ભાગ્ય જે છે ને, એ મેં મારા પાસ્ટ લાઈફમાં જે બોયું છે ને, વાવ્યું છે ને, એનું આ ફળ છે, એનો આ પ્રોડક્ટ છે. મેં જે કઈ સીડ્સ વાવ્યા છે મારા ફિલ્ડની અંદર, મારા સમાજમાં, મારા વ્યક્તિઓમાં, મનમાં, જે કઈ મેં સીડ્સ વાયા છે ને, એનું પ્રોડક્ટ છે આ. આજે જે મારી પાસે છે, મારા સારા મિત્રો કે ખરાબ મિત્રો, મારી પત્ની સારી નથી, એ મારું પ્રોડક્ટ છે. આખી દુનિયામાંથી એને જ મેં પસંદ કરીને ઘરમાં બેસાડી છે, કારણ કે એની સાથે મારા, ભલે મારી દીકરી હોય, મારો દીકરો હોય, મારો ભાઈ હોય, મારું બહેન હોય, આ બધા જે નજીક આવ્યા છે ને, એમને એમ નજીક નથી આવ્યા. 7 billion માંથી આ એક તમારી ઘરમાં આવ્યો હોય તો એમને એમ થોડી આવ્યો હોય, કોઈક તો ફિલોસોફી હશે ને. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ફિલોસોફી, એને એક્સેપ્ટ કરી લો. બીજો શું? ભાગ્યને એક્સેપ્ટ કરો, ફોર્ચ્યુન એક્સેપ્ટ કરો. ત્રીજું છે ભાવના. ભાવના માટે બાબાએ શું કહ્યું? હંમેશા શુભ ભાવના, શ્રેષ્ઠ ભાવના. મારી જે ફિલિંગ છે એ માત્ર પોઝિટિવ હોય નહીં. પોઝિટિવ ફિલિંગ ઇટ્સ નોટ, આ તો એક નાનકડી વાત છે. પોઝિટિવ હાઈએસ્ટ ફિલિંગ, પ્યોર ફિલિંગ, હોલીએસ્ટ ફિલિંગ, આ ટોપ મોસ્ટ ફિલિંગ છે બધી. અને જેટલી હોલીએસ્ટ ફિલિંગ હશે, જેટલી હાઈએસ્ટ ફિલિંગ હશે, એટલું એન્જોય કરી શકશે. અને ચોથો છે ભાવિ. ભાવિ માટે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, ક્વેશ્ચન માર્ક અરાઇઝ નહીં કરતા. શું થશે ખબર નહીં, પતા નહીં, પતા નહીં. બાબા કહે છે પતા નહીં કરશો ને તો પત્તો કપાઈ જશે. જે થવાનું છે સારું જ થવાનું છે, મારા માટે બેટર, બેટર નહીં. ભગવાને કહી દીધું, હું મારા બાળકોને, જે બાળકો દિલથી મને કહ્યું છે બાબા હું તારો, તું મારો, જેને દિલથી કહી દીધું છે ને, એની ટોટલ એ જવાબદારી હું લઈ લઉં છું. તમારે કોઈ ચિંતા કરવાની નહીં. અહીંયા LIC નો એક સ્લોગન છે, યોગ ક્ષેમ વહામ્યહમ. ના, એ ગીતાનો વર્ડ છે. આ પ્રેક્ટિકલમાં બાબા આપણને કહી દીધું, જીવન કે બાદ ભી, જીવન કે પહેલે ભી, જીવન કે સાથ ભી, જીવન કે બાદ ભી. આ ભગવાન નું સ્લોગન છે, તો LIC વાળા વાપરે છે. અહીંયા બાબાએ કહી દીધું કે આ જીવન તારું છે, જીવન પછીનું જીવન પણ મારું છે. તો ફ્યુચર માટે કોઈ ચિંતા નહીં, કોઈ વરીઝ નહીં. તો સમજ્યા આ ચાર વર્ડ? ભગવાનમાં ટ્રસ્ટ, નિશ્ચય, ભાગ્યનો એક્સેપ્ટન્સ, ભાગ્યને સ્વીકારી લો, ભાવના, શુભ ભાવના, શ્રેષ્ઠ ભાવના રાખો, અને ચોથો વર્ડ છે મારું ભાવિ માટે નિશ્ચિંત થઈ જાઓ. મારું ફ્યુચર એ ખૂબ બહેતર ફ્યુચર છે, હાઈએસ્ટ ફ્યુચર છે.
ગોલ્ડન એજેડ ફ્યુચર છે. ઓમ શાંતિ. કોન્સન્ટ્રેટ કરો ફોરહેડમાં. રિયલાઇઝ કરો હું ચૈતન્ય શક્તિ, પોઈન્ટ ઓફ લાઇટ. Knowledgeful, peaceful, powerful, pure soul. પોઈન્ટ ઓફ લાઇટ થી એક એનર્જી સ્પ્રેડ થઈ રહી છે. ચારે બાજુ પીસ નું વાતાવરણ ક્રિએટ થઈ રહ્યું છે. પીસ ના વાઇબ્રેશન્સ ફેલાઈ રહ્યા છે. અને જે શાંતિના કિરણો છે મારા બોડીમાં પણ સ્પ્રેડ થઈ રહ્યા છે. ટોટલી બોડીનું રિનોવેશન થઈ રહ્યું છે, પ્યુરિફિકેશન થઈ રહ્યું છે. એક એક સેલ્સ, ઓર્ગન્સ, સિસ્ટમ એનર્જીને એબ્સોર્બ કરી રહી છે. અને આ શરીર પણ એક રિલેક્સેશન નો અનુભવ કરી રહ્યો છે. એક વન્ડરફુલ પીસ નો અનુભવ હું કરી રહ્યો છું. એકદમ ડીપ સાયલેન્સ. શાંતિની શક્તિથી મારી નર્વસ સિસ્ટમ, રિચાર્જ થઈ રહી છે. મન, બુદ્ધિ, સંસ્કાર, શાંત અને શીતળ થઈ રહ્યા છે. Cool and calm. આ એનર્જીને વધારે સ્ટોર કરવા માટે
આ એનર્જીના સોર્સ શિવ બાબા પાસે. હું જઈ રહી છું ઉપર, બિયોન્ડ ધીસ ફિઝિકલ વર્લ્ડ. દેહ અને દેહની દુનિયાથી પાર સૂક્ષ્મ વતન, એનાથી પણ પાર. પરમધામમાં પ્યારા શિવ બાબા, પોઈન્ટ ઓફ લાઈટ, એમની પાસે હું જઉં છું. એમની પાસેથી શાંતિની શક્તિ, પાવર્સ, પ્યુરિટી, મને પ્રાપ્ત થઈ રહી છે. એ વાઇબ્રેશન્સ, એ રેઝ ફીલ કરો. પાવર્સ થી ફુલફિલ થઈ રહી છું, ભરપૂર થઈ રહી છું, શાંતિથી ભરપૂર થઈ રહી છું. ડીપ સાયલેન્સ હોય છે. પ્યારા બાબા, મીઠા બાબા, મારું એ પદ્મ પદ્મ ભાગ્ય છે. તમે મને મળ્યા, રાવણની દલદલમાં ફસાયેલો તો હું, એમાંથી તમે મને બહાર કાઢ્યા. શ્રેષ્ઠ જીવન હતું, એવું શ્રેષ્ઠ જીવન જેની મેં ક્યારે કલ્પના કરી દીધી. ખુશી, આનંદ, મીઠા બાબા, કયા શબ્દોમાં તારું આભાર વ્યક્ત કરું?
મારી પાસે શબ્દ નથી. સજીવન તારું છે, જીવનને તારે જ્યાં યુઝ કરવું હોય તું કરી શકે છે, એ મારું પરમ સૌભાગ્ય છે. અતન અમન ધન ટોટલી તારું, મારું કાંઈ નથી. બાબા મને ખૂબ પ્રેમ કરી રહ્યા છે, પ્રેમનો અનુભવ મુજ આત્મામાંથી એક એનર્જી નીકળી અને એ એનર્જી ટોટલી ગ્લોબમાં ફેલાઈ રહી છે. દુનિયાની એક એક આત્માઓ સુધી અશાંત આત્માઓ શાંતિનો અનુભવ કરી રહી છે. દુખી આત્માઓ સુખનો અનુભવ કરી રહી છે. ચારેય આત્માઓ એ એનર્જી ફીલ કરી છે ત્યારે એક ખુશી આનંદ વાવાનું ગીત એ આત્માઓ એક વન્ડરફુલ આકર્ષણ અનુભવ કરી રહી છે. બાબા પાસે અટ્રેક્ટ થઈ રહી છે. એમના મનમાં એક સંકલ્પ ક્રિએટ થઈ રહ્યો છે, મારે પણ બાબાને મળવું છે. વાવ, કેટલી ખુશી, કેટલો આનંદ. એ આત્માનું કલ્યાણ થાય, બાબા પાસેથી વારસો લે. આખી દુનિયામાંથી અશાંતિ દુઃખ ખતમ થઈ જાય એ દુઆઓ મારા દિલથી દરેક આત્માઓ સુધી પહોંચી રહી છે. બાબાનો થેન્ક્સ. બાબા પાસેથી છુટ્ટી લઈ પાછા બોડીમાં. Thank you.